દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુરુ પૂજન સહિતના અનેક કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યારે સુરતના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂજન કરવામાં આવ્યું. દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુરુ પૂજન સહિતના અનેક કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યારે સુરતના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ઝાડ વિના પાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં. મનુષ્યના જીવનમાં માતા પિતા પછીનું સ્થાન ગુરુનું હોય છે. મનુષ્યના જીવન ઘડતરનો પાયો ગુરુ દ્વારા જ નાખવામાં આવતો હોય છે. દરેક ગુરુ પોતાના શિષ્ય માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દેતા હોય છે, ત્યારે આવા દરેક ગુરુની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસે દરેક લોકો અલગ અલગ પ્રકારે પોતાની ગુરુની વંદના કરતા હોય છે. આવા જ એક ગુરુ ભક્ત સુરતના ગુરુકુળ ખાતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના લોકો બોડી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂજન, વ્યાસ પૂજન એટલે જ્ઞાનને પૂજવાનો દિવસ. એને ખૂબ શાસ્ત્રમાં મહિમા કીધો છે. વ્યાસજીના પૂજનનો, ગુરુ પૂજનનો ખૂબ મહિમા કીધો છે. આજે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખા સુરત ગુરુકુળની અંદર વ્યાસ પૂજનનો ખૂબ સારી રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે અને ગુરુ પૂજનનો ખૂબ બધા લાભ લે છે. અહીંયા સુરત ગુરુકુળની અંદર હજારો વિદ્યાર્થીઓ ગુરુ પૂજનનો મહિમા સમજે છે અને ગુરુ મહિમા અને માતા પિતા અને એના સગા સ્નેહીને સાથે કેમ રહેવું, કેવી રીતે સ્નેહથી વર્તવું એવા પાઠ સ્વામિનારાયણ ગુરુકુલની અંદર એને ભણવામાં આવે છે. એવી રીતે જ્યાં જ્યાં સુરત ગુરુકુલની અનેક શાખાઓ છે, રાજકોટની અનેક શાખાઓ છે, ત્યાં પણ ગુરુજીના મહિમાનો અને માતા પિતાને વિશે કેમ વર્તન વર્તવું એવા પાઠ ભણવામાં આવે છે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. ગુરુ પૂર્ણિમાના દિવસે સુરતની અંદર સારી રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. ઘનશ્યામ મહારાજને આંગીના દર્શનનો લાભ મળે છે. એ ઉપરાંત શાસ્ત્રીજી મહારાજ, ધર્મજીવન દાસજી સ્વામીજી એમનો અને ગુરુવર્ય દેવકૃષ્ણદાસ સ્વામીનો પૂજનનો દિવસ અમે અહીં ઉજવીએ છીએ અને એમને વંદન પૂજન હાર તોરા કરીને સાકર શ્રીફળ અર્પણ કરીને ગુરુ પૂજનનો મહિમાનો અમે ખૂબ લાભ લઈએ છીએ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ, સુરત.